Hello, good morning students. How are you all? Welcome to our YouTube channel Krishna Kanya Vidya Sankul Gundran and Sri Vivekanand Vinaya Mandir Talala. Today we are going to discuss our topic direct speech, indirect speech. Last lecture ma apne direct speech, indirect speech nu introduction joyu hatu je thoduk adhuru hatu. એની અંદર ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યા જોઈ હતી આપણે, એના ભાગો, લિસનર કોને કહેવાય, રિપોર્ટર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટેડ સ્પીચ, આ બધી વાતો કહી હતી. ત્યારબાદ મુખ્ય ત્રણ ફેરફારો જે થાય છે, સર્વનામમાં ફેરફાર, સ્થળદર્શક તથા સમયદર્શક શબ્દમાં ફેરફાર અને કાળમાં ફેરફાર. એમાંથી આપણે સર્વનામમાં ફેરફારનું જે કોષ્ટક હતું, વિભક્તિ કોષ્ટક, એ છેલ્લે મેં લખાયું હતું, બરાબર? આટલા સુધી હતા. હવેથી આગળ શું કરવાનું છે? આપણે સ્થળદર્શક તેમજ સમયદર્શક શબ્દોમાં ફેરફાર અને કાળમાં ફેરફાર ક્યારે થાય એ બંને જોવાનું છે. તો બીજો ફેરફાર, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે થતા ફેરફાર. એમાં પહેલો ફેરફાર જે સર્વનામમાં ફેરફાર છે આપણે જોયો હતો. આજે બીજો ફેરફાર સમયદર્શક તથા સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર. સમયદર્શક તથા સ્થળદર્શક શબ્દોની અંદર ફેરફાર જે શું થાય છે એ આપણે આજે જોવાનું છે. સમયદર્શક અને સ્થળદર્શક શબ્દો શું છે એ આપણે વ્યાકરણની અંદર ટેન્સમાં આવે છે, જે અન્ય શબ્દો હોય છે એ. તો ધીસ આપેલું હોય, અહીંયા આપણે લખશું ડાયરેક્ટ સ્પીચ, અહીંયા ઇનડાયરેક્ટ. ધીસ આપેલું હોય વિદ્યાર્થી મિત્રો, તો ધીસનું થઈ જાય ધેટ. એ રીતે ધીઝ આપેલું હોય તો ધીઝનું થઈ જશે ધોઝ. ટુડે આપેલું હોય તો ટુડેનું થઈ જાય ધેટ ડે. એ રીતે ટુનાઇટ હોય એનું ધેટ નાઇટ. જો નાવ આપેલું હોય વિદ્યાર્થી મિત્રો, તો નાવનું થઈ જાય ધેન, ટી એચ ઈ એન. ખાસ ધ્યાન દો, ટી એચ એ એન નહીં, ટી એચ ઈ એન. ત્યારબાદ યસ્ટરડે હોય એનું થશે ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે નું શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. ટુમોરો એનું ધ નેક્સ્ટ ડે. ત્યારબાદ લાસ્ટ વીક, લાસ્ટની જગ્યા, વીકની જગ્યાએ કોઈ પણ શબ્દ હોય એનું ધ પ્રીવિયસ વીક. પછી લાસ્ટ યર હોય તો ધ પ્રીવિયસ યર થઈ જાય, બરાબર? ત્યારબાદ કમ આપેલું હોય તો એનું ગો થઈ જાય. અહીંયા લખું છું હવે, હિયર આપેલું હોય તો એનું ધેર થઈ જાય. હિયરનું શું થઈ જાય? ધેર. એગો હોય તો એનું બિફોર થઈ જાય. થસ એનું સો થઈ જાય. હેન્સ એનું ધેન્સ થઈ જાય. લગભગ નથી ભૂલાતા કોઈ. આ સમયદર્શક તથા સ્થળદર્શક શબ્દો છે, બરાબર, કે જેનું આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે ધીસ હોય તો ઇનડાયરેક્ટમાં એનું ધેટ કરી નાખવાનું, ધીઝ હોય તો ધોઝ કરી નાખવાનું, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, નાવ આપેલું હોય એનું ધેન થઈ જાય, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, લાસ્ટ વીકનું ધ પ્રીવિયસ વીક, કમનું ગો થઈ જાય, હિયરનું ધેર, એગોનું બિફોર, થસનું સો, હેન્સનું ધેન્સ, આ રીતે થાય છે, બરાબર? આ તમારે યાદ રાખવાના છે. આ હતો બીજો ફેરફાર.
હવે ત્રીજો અને અગત્યનો ફેરફાર છે એ છે કાળમાં ફેરફાર, એ આપણે જોઈએ. હવે છે કાળમાં ફેરફાર. પણ વિદ્યાર્થી મિત્રો, કાળમાં ફેરફાર માટે એક શરત છે. શરત એ છે, જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય. રિપોર્ટિંગ વર્બ ત્રણ પ્રકારના હતા, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનકાળમાં સે ટુ અને સેઝ ટુ, ભૂતકાળમાં સેડ ટુ અને ભવિષ્યકાળમાં વિલ સે અને શેલ સે. તો ભૂતકાળમાં કયું આવે? સેડ ટુ, કૌંસમાં લખી નાખીએ સેડ ટુ. તો જ વાક્યનો કાળમાં ફેરફાર કરવો. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો જ કાળમાં ફેરફાર કરવાનો છે, બાકી કાળમાં ફેરફાર કરવાનો નહીં. જેવો કાળ હોય એ જ રહેવા દેવાનું, પણ આપણે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ આવેલું હોય તો કાળમાં ફેરફાર કરવાનો. બરાબર. હવે પહેલો ફેરફાર, પહેલો કાળ કયો છે વિદ્યાર્થી મિત્રો? સાદો વર્તમાન કાળ. જો ડાયરેક્ટ સ્પીચના વાક્યો સાદો વર્તમાન કાળનું હોય તો એનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું કરી નાખવાનું? સાદો ભૂતકાળ કરી નાખવાનું. આ તમારે નિયમ લખવો તો લખી શકાય કે જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો તેને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે તેનું સાદો ભૂતકાળ કરવું. બરાબર. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સાદો ભૂતકાળ કરવો. હવે યાદ રાખો, જે સાદા વર્તમાન કાળમાં શું આવતું હતું? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદનું SKS વાળું રૂપ આવતું હતું, એનું શું થઈ જશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જશે. બરાબર. નકાર પ્રશ્નાર્થમાં ડુ કે ડઝ આવતા હતા વિદ્યાર્થી મિત્રો, એનું શું થઈ જશે? અહીંયા ડીડ. માત્ર એક સહાયકાર હોય ક્રિયાપદ, એમાં એમિઝાર હોય તો એ વોઝ વેર થઈ જાય. દાખલા તરીકે આઈ એમ અ ટીચર, યુ આર સ્ટુડન્ટ, તો એમિઝાર હોય એમાં વોઝ વેર થઈ જાય. બરાબર. આ સાદા વર્તમાન કાળની વાત થઈ. એક ઉદાહરણ જોઈએ. He said to his father, Manali goes to school every day. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર રિપોર્ટર કોણ છે? હી. લિસનર કોણ છે? હિઝ ફાધર. બોલનાર છે હી, સાંભળનાર છે તેના પિતાજી. બરાબર. રિપોર્ટિંગ વર્બ સેડ ટુ અવતરણ ચિહ્ન અંદર વાક્ય છે, આ કથન છે, આ તમને મેં શીખડાવ્યું. બરાબર. તો સૌ પ્રથમ શું કરવાનું? સાંભળનાર હાજર હોય તો સેડ ટુ નું શું થઈ જાય? ટોલ્ડ. હી ટોલ્ડ હિઝ ફાધર. હવે વિધાન વાક્ય હોય એમાં સંયોજક તરીકે શું મૂકી દેવાનું? ધેટ મૂકી દેવાનું. આપણે વિધાન વાક્ય અલગથી જોઈશું ત્યારે, અત્યારે ઉદાહરણ છે. હવે મનાલી, હવે ગોઝ કર્તા સાથે ક્રિયાપદનું SKS વાળું રૂપ છે, જો એનું ભૂતકાળ થઈ જાય ગોનું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? વેન્ટ ટુ સ્કૂલ એવરી ડે. ખબર પડી પહેલો નિયમ? દરરોજ સ્કૂલે જતી હતી. બરાબર.
હવે આમાં મેં જે કરતા છે ને ત્રીજો પુરુષનો લીધો છે. શા માટે? કે જો પહેલો પુરુષનો ને બીજો પુરુષનો લઈએ ને વિદ્યાર્થી મિત્રો, તેના સર્વનામમાં ફેરફાર થાય. તો સર્વનામમાં ફેરફાર શીખવા જઈએ તો કાળમાં ફેરફાર છે એ ભૂલાઈ જાય. એટલે આપણે અત્યારે ફોકસ કેમાં કરવાનું છે? કાળમાં ફેરફારનું. એટલા માટે થઈ અને અહીંયા હું ત્રીજા પુરુષના કરતા લઉં છું. હવે સર્વનામમાં ફેરફાર જ્યારે કરતા શીખીશું ને ત્યારે આપણે બધા પ્રથમ પુરુષના પણ કરતા લઈશું અને બીજા પુરુષના પણ કરતા લઈશું. બરાબર, પહેલો નિયમ હતો, ત્યારબાદ બીજો નિયમ. ત્યારબાદ આપણે બીજો નિયમ જોઈએ. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો તેને ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે પૂર્ણ ભૂતકાળ બને છે. રિપોર્ટેડ સ્પીચનું મુખ્ય વાક્ય છે વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળનું હોય, ઇન્ડાયરેક્ટમાં ફેરવે તેનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય. તો જોઈએ આપણે સાદા ભૂતકાળમાં શું હતું. સાદા ભૂતકાળમાં કરતા હશે તો ક્રિયાપદનું કયું રૂપ આવે? વી ટુ. પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? વી થ્રી. સાદા ભૂતકાળમાં ડીડ આવશે, પૂર્ણ ભૂતકાળમાં કાંઈ નહીં, હેડ પ્લસ વી થ્રી. સમજાય છે? સરસ. સાદા ભૂતકાળનું હોય તો શું થઈ જાય? પૂર્ણ ભૂતકાળ. એનું ઉદાહરણ જોઈએ. પ્રિન્સિપલ સેડ ટુ ધ ટીચર શી બ્રોક ધીસ વિન્ડો યેસ્ટરડે. પ્રિન્સિપલ એટલે કે આચાર્ય શિક્ષકને કીધું કે તેણીએ ગઈકાલે આ જે વિન્ડો છે, બારી છે, એ તોડી હતી. બોલનાર કોણ છે આની અંદર? પ્રિન્સિપલ. રિપોર્ટર, લિસનર, ધ ટીચર, રિપોર્ટિંગ વર્બ, સેડ ટુ, રિપોર્ટેડ સ્પીચ, શી બ્રોક ધીસ વિન્ડો યેસ્ટરડે. ઓકે, આનું ઇન્ડાયરેક્ટમાં ફેરવશું આપણે. પ્રિન્સિપાલ સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ, ધ ટીચર સંયોજક તરીકે શું લેશું વિદ્યાર્થી મિત્રો? ધેટ. હવે જોજો, શી, હવે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના યાદ રાખો, કરતા પ્લસ હેડ, ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દ. શી હેડ, હવે બ્રોકનું થઈ જશે બ્રોકન, ધ વિન્ડો, અને યેસ્ટરડેનું શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. હમણાં થોડીક મિનિટો પહેલાં જ મેં લખાવ્યા છે જે ટુડેનું ધેટ ડે થઈ જાય, યેસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થઈ જાય. સમજાણું વિદ્યાર્થી મિત્રો? પહેલો નિયમ શું હતો? સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ. બીજો, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. હવે એના પછી ત્રીજો નિયમ જોઈએ. નિયમ નંબર ત્રણ, જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો તેમાં કોઈ જ ફેરફાર થતો નથી. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જો પૂર્ણ ભૂતકાળનું હોય તો તેમાં કોઈ જ ફેરફાર થતો નથી. માત્ર ને માત્ર શું થાય છે? પૂર્ણ ભૂતકાળ જ રહે છે. માત્ર
पूर्ण भूतकाळ જ રહે છે. તો પૂર્ણ ભૂતકાળમાં કંઈ લખવાની જરૂર નથી, કેમ કે અહીંયા પણ હેડ પ્લસ વી થ્રી આવશે, સામે પણ હેડ પ્લસ વી થ્રી જ, કોઈ જાતનો ફેરફાર કરવાનો નહીં. જે બીજા ફેરફારો હોય છે સમય દર્શક શબ્દોમાં ફેરફાર, સ્થળ દર્શકમાં ફેરફાર, એ આપણે કરવાના, બાકી બીજો કોઈ ફેરફાર કરવાનો થતો નથી. નિયમ નંબર ત્રણ, એમાં ઉદાહરણની પણ જરૂર નથી. ત્યારબાદ નિયમ નંબર ચાર જોઈએ આપણે. જો રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો તેને ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે પૂર્ણ ભૂતકાળ બને છે. પૂર્ણ વર્તમાન કાળને શું થઈ જાય? પૂર્ણ ભૂતકાળ થઈ જાય છે. હવે પૂર્ણ વર્તમાન કાળ શું છે તમને બધાને ખ્યાલ છે? કર્તા સાથે આવશે હેવ અથવા હેઝ, પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત એનું શું થઈ જાય? હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત, એટલે કે હેવેજ આપેલા હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે એનું હેડ થઈ જશે. એક એક્ઝામ્પલ એનું પણ જોઈએ. રાધા સેડ ટુ મીરા, કૃષ્ણા હેઝ ગોન ટુ મથુરા. રાધાએ મીરાને કીધું કૃષ્ણ એ મથુરા ચાલ્યા ગયા છે, બરાબર? તો કર્તા બોલનાર કોણ છે? રાધા. સાંભળનાર કોણ છે? મીરા. હવે કૃષ્ણા હેઝ ગોન ટુ મથુરા, કર્તા સાથે હેવેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત. તો કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યાં હેઝ છે ત્યાં હેડ મૂકી દેવાનો છે. રાધા સેડ ટુ નું થઈ જાય ટોલ્ડ, મીરા સંયોજક તરીકે મૂકી દીધું ધેટ. કૃષ્ણા હેઝનું શું થઈ જાય? પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ કરી તો કૃષ્ણા હેડ ગોન ટુ મથુરા. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? પહેલો નિયમ હતો સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ, બીજો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, ત્રીજો પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, ચોથો પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ. આ ચાર નિયમો જોઈએ આપણે. હજી આમાં ચાલુ વર્તમાન કાળના નિયમ બાકી છે. ચાલુ વર્તમાન કાળ આપેલ હોય તો એનું ચાલુ ભૂતકાળ થઈ જાય, ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય, અને ભવિષ્યકાળના એટલે કે શેલ વિલ હોય તો શું થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કઈ રીતે આપણે સર્વનામમાં ફેરફાર કરશું એ પણ જોઈશું. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ.